આગળ સમાચારો પર નજર કરીએ તો આણંદ જિલ્લામાં કરમસદ એમજીવીસીએલ કચેરીમાં ગ્રાહકોએ તોડફોડ કરી હતી. અહીં કરમસદ એમજીવીસીએલ સબ ડિવિઝન કચેરીમાં ગત મોડી રાત્રે વીજ પુરવઠો પુરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા હતા અને એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ કરી હતી. ઉપરાંત ઓપરેટર અને સિક્યોરિટીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી છે. જે અમારા માણસો લાઈન ઉપર સમારકામ અર્થે ગયા હતા ત્યાં પણ 100 જેટલા માણસો ગાડીઓ લઈને ટોળાઓ લઈને ધમકી આપતા હતા. તેમનો મોબાઈલ પણ છીનવી કાઢેલો હતો, પછી બધો ફોટાને બધું ડિલીટ કરીને પાછો મોબાઈલ પરત કરેલો હતો. પછી પાછા એ જ ટોળાઓ ઓફિસે પણ ઘસી આવેલા હતા અને ઓફિસે ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરજ બજાવતા ઓપરેટર તેમજ સિક્યોરિટી સ્ટાફ બંનેને પણ ધાકધમકી આપેલી હતી. માર મારીશું ને ક્યાં છે સાહેબો ને કેમ અમારે ત્યાં લાઈટો નથી એમ બુહામૂમ કરી હતી, ગમે તેમ ગાડામ ગાડી કરી હતી. તેમજ અહીંયાથી જે આજુબાજુમાંથી જે કદી મોટી વસ્તુ મળે લઈને અમે ઓફિસના કમ્પાઉન્ડને નુકસાન પહોંચાડે છે. જ્યાં મેઇન રોડના કાચ તોડી નાખે છે, પછી ઓપરેટરના રૂમના જે ફરિયાદ લખવા માટેના જે લેન્ડલાઈન નંબર તેમજ મોબાઈલ બંને પણ નુકસાન કરે છે, બંને પણ તોડી નાખે છે. એના સંદર્ભે રાત્રે જાણવા જોઈએ કે અમે વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે એક લેખિત અરજી આપી છે